અંકલેશ્વરના બાકરોલ હાઈવે બ્રિજ પાસેથી 200 કિલો શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલો ટેમ્પા સાથે 3 શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી લોખંડનો જથ્થો, ટેમ્પો અને 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે જ દરમિયાન શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલો ટેમ્પો બાકરોલ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હોય જે માહિતી મળતા જ નેશનલ હાઈવે પર બાકરોલ બ્રિજ પાસે વોચ પોલીસે ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવવામાં આવ્યો અને તેમાં તલાશી લેતા લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ટેમ્પામાં સવાર શખ્સોની પૂછપરછ કરવામાં આવી અને જથ્થા અંગે જરૂરી બિલ માંગવામાં આવ્યા. જો કે આરોપીઓએ સંતોષકારક જવાબ નહીં આપ્યો હોય જેથી ટેમ્પો ચાલક ભેરુસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત, માનસ અજીત ઝાના અને કિશન ભલા બારિયાની અટકાયત કરવામાં આવી હતી અને સઘન પૂછપરછ કરવામાં આવતા આ ભંગારનો જથ્થો તેઓએ પાનોલી જીઆઈડીસીમાં આવેલા દીવા ઇન્ટરકેમ્પ કંપનીના ઓપન ગોડાઉનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તાલુકા પોલીસે 20 કિલો લોખંડનું ભંગાર અને ટેમ્પો મળી 1.50 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર.